ચોર્યાસી તાલુકાના હજીરા ગામમાં પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે એકસો આઠ ઇમરજન્સી સેવા બની લાઈફલાઇન એકસો આઠની ટીમે પ્રસૂતા મહિલાની જગ્યા ઉપર જ ડિલિવરી કરાવવામાં સફળતા મેળવી હતી ચોર્યાસી તાલુકાના હજીરા ગામના પ્રસુતા માતા અને નવજાત બાળક માટે એકસો આઠ ઇમરજન્સી સેવા લાઇફલાઇન સાબિત થઈ હતી આ મહિનાની પહેલી તારીખે ને ગામ લોકેશન ઉપર વહેલી સવારે ઇમરજન્સી કોલ મળ્યો હતો જેમાં હજીરા ગામના સિંગોતેર માતા ફળિયામાં રહેતા પરિવારને એક સત્યાવીસ વર્ષ સગર્ભ મહિલાને પ્રસવ પીડા ઉપડતા એકસો આઠ બોલાવવામાં આવી હતી ગણતરીના મિનિટોમાં એકસો આઠ એમ્બ્યુલન્સ લોકેશન ઉપર પહોંચી ત્યારે ગમે તે ઘડીએ પ્રસુતિ થઈ જવાની ભીતિ હોવાથી મહિલાને ખસેડવાની જોખમી હતું જેથી તાત્કાલિક જ કરાવવાની ફરજ પડી હતી એમ્બ્યુલન્સમાં હાજર સ્ટાફે વધુ સમય ન બગાડતા સાવધાની પૂર્વક સ્થળ પર જ પ્રસુતિ કરાવતા પ્રસુતા માતાએ બે કિલોગ્રામની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો અમદાવાદ એકસો આઠની હેડ ઓફિસના ડોક્ટર પરમારના માર્ગદર્શન હેઠળ બાળકીને ન્યૂ બોર્ન કેર આપીને માતા અને બાળકીને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સફળતાપૂર્વક ડિલિવરી થતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને પરિવારે 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આ કામગીરીની માહિતી 108 સેવાના સુરત જિલ્લા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ સુપરવાઇઝર પરાગ હડિયાએ આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અભિષેક ઠાકર પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો મંગળવારે સવારે 5:30 વાગે 108 ઇમરજન્સી સેવામાં એક કોલ રિસીવ થાય છે એક કોલની અંદર હજીરાની અંદર માતા ફળિયાની એક માતાને પ્રસુરતાની પીડાનો કેસ હતો એ દરમિયાન એ જ ઇમરજન્સી કેસ ઉગત એમ્બ્યુલન્સ એકસો સેવાને મળ્યો હતો ત્યારબાદ ગણિતના સમયમાં અમારી એમ્બ્યુલન્સ સીન પર પહોંચે છે સીન પર જોઈને જોયું કે માતાનું નવ મહિનાનું ગર્ભધારણ હતું અને જ્યારે માતાને એમ્બ્યુલન્સની અંદર શિફ્ટ કરવા માટે અમારા ઈએમટી અને પાઇલટ મિત્રોએ એમ્બ્યુલન્સના સ્ટેચરની અંદર લીધા અને જ્યારે એમ્બ્યુલન્સમાં મૂક્યા ત્યારે એ નજરે પડ્યું હતું કે બાળકનું માથું બહાર દેખાવા માંડ્યું હતું અને એવા સંજોગોની અંદર બાળક માતાની બંનેનું જીવન જોખમી હતો અને એ સમયે ત્યાં ડિલિવરી કરાવવી પડ્યું હતું માટે એકસો આઠ ઇમરજન્સી સેવાના ઈએમટી અને પાયલટ મિત્રોએ એમ્બ્યુલન્સ સાઈડમાં ઊભી રાખી અને માતાની સફળ પ્રસુતિ કરાવી હતી આની અંદર હાલાકીની વાત કરીએ તો મુશ્કેલી એવી આવી ગઈ હતી કે ઘણી વખત સગર્ભા માતાના કેસની અંદર એવું થાય છે કે લોકો છેલ્લા સમયે ફોન કરતા હોય છે ઇમરજન્સી એકસો આઠ ઇમરજન્સી સેવાની અંદર પ્રસુરતાની ખાસ વાત કરીએ જો સમયસર ફોન કરવામાં આવે તો માળક અને બાતાની ડિલેવરી બંને હોસ્પિટલની અંદર થઈ શકે પણ આ કેસની અંદર એવું હતું કે જ્યારે અમારા સ્ટાફ એકસો આઠ લઈને પહોંચ્યા અને જ્યારે પેશન્ટને એમ્બ્યુલન્સમાં લીધું ત્યારે બાળકનું માથું બહાર આવી રહ્યું હતું અને આવા સંજોગોની અંદર ડિલેવરી ત્યાં જ કરાવી અમારા માટે એક બહુ મોટો પડકાર હતો પણ અમારા ઈએમટી અને પાયલટ મિત્રોએ પોતાની સૂઝબૂઝ અને ઈએમટી જે પેરામેડિક ટેકનિશિયન છે એમને ટ્રેન્ડ હોય છે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ લોકોને સક્ષમ બનાવવામાં આવે છે જેથી આવા પ્રકારની ઇમરજન્સી હેન્ડલ કરી શકે છે